શાળાએ કે હજી નથી આવું, ઘરે રહેવું છે. હા મિસ, આવું છે આવું છે ને મિસ, એવું છે. બસ તો આવતા મહિને થી આપડે તમને બોલાવી લઈએ, હા, ત્યાં સુધી આપડે ઓનલાઈન બરોબર ને? ચાલો, તો મને છે ને એ માહિર કે છે કે તમે આગળ શું ભણ્યા બેટા? માહિર કે છે શું ભણ્યા બેટા તમે બોલો ને. અમે એક પણ અપંગ ઓજારો, અપંગ ઓજારો કીધા, ઓજસ, અપંગ ના ઓજસ. તમે પાંચ વાર પાઠ સમજાવો તો કાક મગજ માં બેઠે. બસ ચાલો હવે આપડે પછી વાતો કરીશું, એટલે પેલા ભણી લઈએ. ઓકે ચાલો, તો આજે આપણે ધોરણ 5 વિષય ગુજરાતીની અંદર 13મો એકમ ભણીએ છીએ, જેનું નામ છે ભારત ડોક્ટર આંબેડકર, બરોબર ને? કે જેના લેખિકા છે હાસ્યદા પંડ્યા. હાસ્યદા પંડ્યા નામની લેખિકા છે, એમણે ખૂબ સરસ આ એકમ આપ્યો છે, બરોબર છે? અને એકમનું નામ આપ્યું છે ભારત રત્ન. ભારતના રત્ન સમાન એટલે કે હીરા સમાન જો કોઈ વ્યક્તિ હોય તો તે છે ડોક્ટર આંબેડકર. કોનું માયક ઓન છે? બંધ કરી દો ઝડપથી, એટલે માયક બંધ કરો, બરોબર છે? તો એ ડોક્ટર આંબેડકર છે, અને આ ડોક્ટર આંબેડકર છે એને કેમ ભારત રત્ન કીધા છે? તો કે તેણે આપણા દેશનું બંધારણ ઘડ્યું છે, આટલું સરસ મજાનું કામ કર્યું હોવાથી તેને ભારત રત્નનો ઉચ્ચ એવોર્ડ આપવામાં આવે છે. આપણા દેશનો જો કોઈ ઉચ્ચ એવોર્ડ હોય તો તે છે ભારત રત્ન એવોર્ડ, કે જે ડોક્ટર આંબેડકરને આપવામાં આવે છે, બરાબર છે? તેની વાતચીત છે એ આ એકમની અંદર રજૂ કરેલી છે. તો આયોજન જોઈએ તો સૌથી પહેલા આપણે પ્રાપ્ત કરીશું લેખિકા પરિચય, ત્યારબાદ જોઈશું પ્રસ્તાવના એટલે કે એકમની અંદર શું આવે છે એ જોઈશું, પાઠનું શ્રવણ એટલે કે સાંભળીશું અને એની સમજૂતી મેળવીશું, અઘરા શબ્દો જોઈશું અને પછી જોઈશું સ્વાધ્યાય કાર્ય. ઓકે ચાલો, સૌથી પહેલા જે લેખિકા પરિચય, તો ઘોઘારી અખ્તર રઝા છે ને એ લેખિકા પરિચય વાંચશે. વાંચો બેટા. જન્મ 21 જુલાઈ 1993, સ્થળ અમદાવાદ, લેખિકા શ્રી ડોક્ટર હાસ્યદા પંડ્યા, વાર્તાકાર, કવિ, કવચિત્ર, કવિયત્રી છે બેટા, ય છે, કવિયત્રી, વિવેયક, નિબંધકાર અને સંપાદક તરીકે જાણીતા છે. કૃતિઓ ઉદય હું ખૂબ ખુદ અને ખુંદ અને સમડી સુવેત પીછાનો દેશવટો વાર્તા સંગ્રહો માદક દરિયો ને હું શ્વેત પંખીનું સામ્રાજ્ય ગુજરાતની સાહિત્ય અકાદમી એવોર્ડ, મમતા એવોર્ડ, તાદેશ્ય
પુરસ્કાર. વેરી ગુડ બેટા. જો આ લેખિકા પરિચય આપેલો છે કે જેની અંદર વાત કરી છે કે એમનો જન્મ તો કે 21 જુલાઈ 1993 માં થયેલો છે. કઈ જગ્યાએ? તો કે અમદાવાદમાં થયેલો છે. આ લેખિકા છે એ ડોક્ટર, એના નામની આગળ ડોક્ટર એવું લાગેલું છે. શું કામ? તો કે એ પેલા ડોક્ટર નથી કે જે ટ્રીટમેન્ટ કરે, દવા આપે, એ ડોક્ટરની વાત નથી. પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ છે એ કોઈ વિષય પર PhD એવી એક પદવી છે, એવું એક ડિગ્રી છે એ પ્રાપ્ત કરે ત્યારે એના નામની આગળ ડોક્ટર એક્ટ એવું લાગે છે. તો આ હાસિદિયા પંડ્યાએ પણ PhD ની પદવી પ્રાપ્ત કરેલી હશે, એટલા માટે એના નામની આગળ ડોક્ટર હાસિદિયા પંડ્યા લગાડેલું છે. ડોનો મતલબ શું થાય? ડોક્ટર એક્ટ એવું બોલાય. તેઓ પોતે વાર્તાકાર છે, એટલે કે વાર્તા લખનાર છે. કવિયત્રી એટલે સરસ મજાની કવિતાઓ લખે છે. વિવેચક એટલે કે કોઈ પણ લેખન હોય એનો સરસ મજાનો છે એ વિવેચન, એટલે કે સરસ મજાનું લખાણ આગળ સમજૂતી રજૂ કરે છે. નિબંધ લખે છે અને સંપાદક એટલે કે પુસ્તકો છે એને સંપાદક એટલે કે એને છાપી અને પછી બજારમાં બહાર પાડવાનું કામ પણ તેઓ કરે છે. તેમની કૃતિઓ, એમણે કઈ કઈ કૃતિઓ લખી છે, કયા કયા પુસ્તકો લખ્યા છે? તો કે ઉદય, હું, ખુંદ અને સમડી, શ્વેત પીછાનો દેશવટો, આવી કૃતિઓ એટલે કે આવા પુસ્તકો તેમણે લખેલા છે. વાર્તા સંગ્રહ એટલે કે એક પુસ્તકની અંદર અનેક વાર્તાઓ હોય એવા કયા પુસ્તકો છે? તો કે માદક દરિયો અને હું, શ્વેત પંખીનું સામ્રાજ્ય, આવા પુસ્તકો તેમણે લખેલા છે કે જેની અંદર વાર્તાઓ હોય છે. ગુજરાતી સાહિત્ય અકાદમી એવોર્ડ તેમને પ્રાપ્ત થયેલો છે, મમતા એવોર્ડ પ્રાપ્ત થયેલો છે અને તાદ્રશ્ય પુરસ્કાર પણ તેમણે પ્રાપ્ત કરેલું છે. તો આ વાત થઈ લેખિકા પરિચય, હાસ્યદા પંડ્યા નામની લેખિકાની વાત. હવે આપણે જોઈએ એકમનો અંદર શું આવે છે, તેને કહીશું પ્રસ્તાવના. ચલો પ્રસ્તાવના વાંચશે હાસમાણી અબ્દુલ્લા. પ્રસ્તુત એકમમાં વ્યવસ્થિત વાંચો બેટા, અવાજ પ્રોપરલી નથી આવતો. પ્રસ્તુત એકમના લેખિકાએ દલિતો, પીડિત અને સ્ત્રીઓ ઉન્નતિ માટે જીવન સંપત્તિ ડોક્ટર ભીમરાવ આંબેડકર બીજું કોઈ વચ્ચે બીજું કોઈ ની વાંચે જીવન અને અને કાર્યનું પરિચય કરાવ્યો છે. ડોક્ટર આંબેડકર ભાવનગર ભારતનું બંધારણ ભારત ઘડી બંધાયેલા ઘડાયા તરીકે ખ્યાતિ મેળવી હતી. તેઓને ભારત રત્નના ઉચ્ચા કિતાબથી પુસ્તક કરવામાં આવતા હતા, પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. વેરી ગુડ, બંધ કરી દેજો માયક બેટા. જો શું કહે છે? તો કે આ એકમમાં લેખિકા એટલે કે હાસ્યદા પંડ્યા નામની જે લેખિકા છે એને દલિતો એટલે કે નીચી જ્ઞાતિના લોકો, પીડિતો એટલે કે જે ખરેખર આર્થિક રીતે છે એ નબળા લોકો છે, સ્ત્રીઓ છે એની ઉન્નતિ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું. આ આંબેડકર છે એમના જીવનનો પરિચય છે એ આ એકમમાં આપણને આપવામાં આવ્યો છે. આંબેડકરે ભારતનું બંધારણ ઘડ્યું છે. આપણે દેશ છે એ ગુલામીમાં હતો, જ્યારે આઝાદ થાય છે એ પહેલા જે આપણું બંધારણ ઘડાય છે. કેવું બંધારણ કોને કહેવાય? તો કે કોઈ પણ છે એ દેશ હોય, કોઈ પણ છે એ સંસ્થા હોય તો એના ચોક્કસ નિયમો હોય. જેમ કે આપણી શાળા, બરોબર ને? તો આપણી શાળાના પણ નિયમો હોય કે આ સમયે આવવાનું, આ સમયે એસેમ્બલીમાં બેસવાનું, આ સમયે લેક્ચર લેવાય, આ સમયે રિસેસ હોય રિસેસમાં આમ કરવાનું, અહીંયા બેસવાનું, ક્લાસમાં કેમ રહેવાનું.
બધા બધા નિયમો છે. આ વાત છે આપણા શાળાની અને ક્લાસની. તો હવે આખા દેશ છે એને ચલાવવા માટે તો નિયમો ઘણા બધા છે, બરોબર ને? તો એવું બંધારણ એટલે કે એ નિયમો બનાવનાર છે એ પોતે હોય છે આંબેડકર. એ પોતે છે, એ પોતે ટીમ બનાવે છે અને આ બંધારણ ઘડવાનું કામ કરે છે. માટે તેને છે એ ભારત રત્નના ઉચ્ચ ખિતાબથી પુરસ્કૃત કરવામાં આવે છે. આ એવોર્ડ તેમને પ્રાપ્ત કરવામાં આપવામાં આવે છે, બરોબર છે? ચાલો હવે જોઈએ આપણે એકમ વિશે વાંચતા જઈશું અને એને સમજશું, બરોબર ને? ઓકે ચલો, મોવ સોહેલ વાંચે. વાંચો બેટા. આશરે સો વર્ષ પહેલાની આ ઘટના છે. 6 વર્ષની કુમળી વયના પોતાની માતા ગુમાવી છે. એના પિતા રામજીભાઈ લશ્કરી શાળામાં શિક્ષક માતૃ સુખ ગુમાવનાર પુત્રના વાકડિયાવાડમાં પિતા હાથ પસવારી રહ્યા છે. ચારેય દિશાઓમાં એમને જાણે કે અંધકાર દેખાઈ રહ્યો છે. મારા આ સૌથી નાના દીકરાનું શું થશે? હું એને સંભાળી શકીશ? એની માતાનું સ્થાન લઈ શકીશ? થોડી વારમાં જ એમણે મક્કમ નિર્ધોળ કરી લીધો. નાનકડા ભીમરાવને હું ભણાવી ગણાવીને સારો નાગરિક બનાવીશ. ત્યારે માતાને સાચી અંજલિ મળશે. પિતાએ પુત્રને હયાસરસનો ચાપી દીધો. 6 વર્ષનો એ બાળક તે બીજું કોઈ નહીં, આપણા દેશના બંધારણ ગઢવૈયા ડોક્ટર બાબા સાહેબ. વેરી ગુડ બેટા. જો શું કહે છે તો કે આ વાત છે ને 100-125 વર્ષ પહેલાની વાત છે. એ સમયે છે એ કુંભળી વયના એટલે કે એક બાળક હોય છે, માત્ર 6 વર્ષનો હોય છે. ત્યાં જ એની માતા મૃત્યુ પામે છે એટલે કે એ ગુમાવી બેસે છે. એના પિતા હોય છે જેનું નામ છે રામજીભાઈ, યાદ રાખજો હો. એની પિતાનું નામ હોય છે રામજીભાઈ. એ પોતે છે એ લશ્કરી શાળામાં શિક્ષક હોય છે. એની માતા છે એ પોતે મૃત્યુ પામેલી હોય છે. એટલે એ બાળકના માથામાં પિતા છે એ પ્રેમથી હાથ ફેરવે છે અને જાણે એને એમ થાય છે કે હવે આ નાનકડા બાળકનું શું થશે, હું એને માતાની જેમ સાચવી શકીશ, રાખી શકીશ, એને શું કરીશ, એવું છે એના મનમાં એક ચિંતા થાય છે. થોડી વારમાં છે એ પોતે મનમાં નક્કી કરી લે છે કે આ નાનકડા ભીમરાવ એ કોણ હતો, તો કે આંબેડકર હતા. એનું સાચું નામ હોય છે ડોક્ટર ભીમરાવ. તો એ ભીમરાવ છે એને પોતે ભણાવી ગણાવી અને સારો નાગરિક એટલે કે સારો વ્યક્તિ બનાવશે એવું તે નક્કી કરે છે. ત્યારે એની માતા છે એના આત્માને શાંતિ મળશે એવું વિચારે છે. અને આ બાળકને એના પિતા છે એ પોતે હૈયાસરસો ચાપી દે છે એટલે કે તો કે છાતીએ વળગાડી દે છે. આ 6 વર્ષનો બાળક છે એ બીજું કોઈ નથી હોતું, એ હોય છે આપણા દેશના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ, બરાબર છે? ચાલો આગળ વાંચીએ કે શું હવે થાય છે. આગળનું વાંચશે મોમિન રૂબેક. વાંચો બેટા. 6 વર્ષનો એક એ બાળક તે બીજું કોઈ નહીં, આપણા દેશના બધા રણના ગઢવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. એમનું મૂળ નામ ભીમરાવ. માત્ર 6 વર્ષની ઉંમરે એમની માતા ભીમાભાઈનું
અવસાન થયું. દલિતો અને પીડિતો માટે જીવત સમર્પિત કરનારા ડોક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ મધ્ય પ્રદેશ રાજ્યના મહુ ગામમાં 14 એપ્રિલ 1841 માં થયેલો. ભીમરાવ રંગે ઘઉંવર્ણા હતા. એમનું કપાળ વિશાળ હતું. વાળ તો એવા વાંકડિયા કે જોનારની આંખ ધરે નાક ધરવે નાક ટચુકડું પણ આખો પાણીદાર. પરિવારમાં એ સૌથી નાના એટલે મા બાપના લાડ કોડ સારી પેઠે પામ્યા. પરંતુ દુર્ગાએ માતાનું સુખ વહેલું છીનવાઈ ગયું. એ જમાનામાં સમાજમાં જ્ઞાતિ પ્રથાનું દૂષણ જોરમાં ઉચ્ચ નીચના ભેદભાવ પર વિના નાના. વેરી ગુડ બેટા, જો શું વાત કરે છે કે 6 વર્ષનો એ બાળક બીજું કોઈ નહીં, આપણા દેશના બંધારણના ઘડવૈયા એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોય છે. એનું મૂળ નામ છે એ હોય છે ભીમરાવ આંબેડકર હોય છે. એ પોતે છે એ 6 વર્ષના હોય છે ત્યારે એની માતાનું નામ હોય છે ભીમાબા. તેનું અવસાન એટલે કે મૃત્યુ થઈ ગયું હોય છે અને દલિતો અને પીડિતો માટે પોતે પોતાનું જીવન છે એ સમર્પિત કરે છે. એમનો જન્મ ખાસ યાદ રાખજો, આ પૂછાશે તમને, બરોબર, હું તમને પૂછીશ આવતીકાલે. તેનો જન્મ છે એ મધ્યપ્રદેશ રાજ્યના મહુ ગામમાં થાય છે. ક્યારે? તો કે 14 એપ્રિલ 1891 માં. આપણો રંગ છે એ બહુ ગોરો પણ નથી અને સાવ કાળો પણ નથી, એટલે આપણે ઘઉંવર્ણા કહેવાય. તેનું કપાળ વિશાળ હતું એટલે મોટા કપાળ વાળા હતા. એના વાળ છે એ વાંકડિયા હોય છે કે જેને જોઈને લોકો છે એની આંખો ઠરી ઉઠે છે, એટલે કે લોકો છે એને રમાડવા માટે લાગી જાય છે. એવા સુંદર મજાના હતા. તેમની આંખો પાણીદાર હતી, નાક ટચુકડું હતું અને પરિવારમાં સૌથી નાના હોય છે એટલે છે એને માતા પિતાના લાડકોડ છે એ બહુ મળ્યા હોય છે. પરંતુ એનું દુર્ભાગ્ય એવું હોય છે કે એને માતાનું સુખ છે એ છીનવાઈ જાય છે. એ સમયમાં એટલે કે ક્યાંની વાત છે, તો કે 1891 ની વાત છે. એ સમયમાં છે ને જ્ઞાતિ પ્રથાનું દૂષણ હતું, એટલે કે લોકો છે જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચે ભેદભાવ રાખતા, ઉચ્ચ નીચના ભેદભાવ પાર વિનાના હતા. આવું છે એ થતું હોય છે. હવે જોઈએ કે ભીમરાવ આંબેડકર છે એને કેમ દૂર કરે છે. ઓકે, ચાલો હવે વાંચીએ સૈયદ માહિર. માહિર વાંચો બેટા. હા બેટા, ભીમરાવને પણ ઘણું સહન કરવાનું આવ્યું. ભણવામાં તેજસ્વી એવા ભીમરાવ અને આ આપતી ખૂબ જ લાગી આવતું. એ સમયે આવડતા આવડ આવડ
નહોતી જેવાતી જ્ઞાતી જોવામાં આવી હતી. એક વાત અને માં ભારે કઠકતી હતી. પોતે મોટો થઈને આ અન્યાયનો વિરોધ કરશે એવા સરકામ કરેલા રતને કઈ ઢાક્યું રહે. ભીમરાવની પ્રીતિ ભાતી પોસાયેલા વડોદરાના મહારાજ સયાજીરાવ ગાયક વાડે રતન રતક થતા થયા પછી ભીમરાને વધુ અભ્યાસ માટે વિદેશ જવાની તક પણ સાપડી. ચોમેર અધિકારમાં જાણે ઉજાસનું એક કિરણ પ્રગટ્યું. વિદેશમાં પણ ભીમરાવ એક જ વિભરા પ્રેમી રહ્યા. પાર વિનાની આર્થિક તગી હોવા છતાં પેટે પાટા બાંધી તેઓ સરદબ ગ્રોધની ખરીદી કરતા ભીમરાવ. વેરી ગુડ બેટા. જો શું થાય છે તો કે ભીમરાવ આંબેડકર પણ નીચી જ્ઞાતિના હોવાથી એને પણ ખૂબ સહન કરવામાં આવતું. એઓ ભણવામાં ખૂબ હોશિયાર હતા, એટલે કે તેજસ્વી હતા, પરંતુ એને આવા અપમાનથી ખૂબ દુઃખ થતું. એ સમયે એવું થતું કે માણસની અંદર આવડત, એટલે કે એને શું આવડે છે એ ન જોવાતું, પરંતુ એ કઈ જ્ઞાતિનો છે ને એ જોવામાં આવતો. એ વાત છે ને એને ભારે કઠતી, એટલે કે દુઃખ થતી. પોતે છે એ મોટા થઈ અને આવો અન્યાયનો વિરોધ કરશે એવો તેઓ સંકલ્પ લે છે. અને આ તો પોતે છે એ ખૂબ હોશિયાર હતા, એટલે રત્ન સમાન હીરા સમાન હતા, તો એ કઈ થોડા ને ઢાંકેલા રહે. એટલા માટે છે એ વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ હોય છે એને ખ્યાલ પડે છે, અને એ છે એને શિષ્યવૃત્તિ આપે છે. શું કામ? તો કે ઉચ્ચ અભ્યાસ માટે. એની સ્થિતિ નબળી હોવાથી એને અભ્યાસ વધુ અભ્યાસ માટે વિદેશ જવા માટે છે એ રૂપિયાની જરૂર પડે છે, અને એના માટે આ શિષ્યવૃત્તિ તરીકે આ આંબેડકરને મહારાજા સયાજીરાવ ગાયકવાડ છે શિષ્યવૃત્તિ આપે છે, અને પોતે એ શિષ્યવૃત્તિ પ્રાપ્ત કરી અને વિદેશ ભણવા માટે જાય છે. સ્નાતક એટલે કે માસ્ટર ડિગ્રી મેળવ્યા પછી વધુ અભ્યાસ માટે તેઓ છે એ વિદેશ જાય છે. ચારે બાજુ છે એ અંધકાર. એને એમ થતું હતું કે હું હોશિયાર તો છું પરંતુ મારી પાસે પૈસા નથી તો હું આગળ અભ્યાસ કેવી રીતે કરીશ. પરંતુ જયારે એને શિષ્યવૃત્તિ પ્રાપ્ત થાય છે ત્યારે પોતે છે એ જાણે કે કઈક નવીન પ્રાપ્ત થયું હોય એમ ઉત્સાહ સાથે વિદેશ ભણવા માટે જાય છે. ત્યાં પણ તેઓ આખો દિવસ પોતે વાંચ્યા કરે છે, નવા નવા પુસ્તકો ખરીદે છે. કેવી રીતે? તો કે પોતાની આર્થિક તંગી હોવા છતાં પોતે જમવામાંથી ઓટોમાના એવી રીતે પૈસા બચાવી બચાવી અને પોતે છે એ પુસ્તકો ખરીદે છે અને તેને વાંચતા હતા. આવા પુસ્તક પ્રેમી છે એ ડોક્ટર આંબેડકર હતા. ચલો આગળ વાંચશે હવે શેખ મોહમ્મદ મુબત્તસિર. વાંચો બેટા. પાર વિનાની આર્થિક તંગી હોવા છતાં બેટે પાટા બાંધીને તેઓ સંદર્ભ ગ્રંથોની ખરીદી કરતા ભીમરાવ હવે ડોક્ટર ભીમરાવ આંબેડકર બન્યા. એમ એ પીએચડી અને ડી લીટ સુધીની પદવી એમણે પ્રાપ્ત કરી. કાયદો અને અર્થશાસ્ત્રનો અભ્યાસ એમણે લંડન જઈને કર્યો. ડોક્ટર આંબેડકરની પુસ્તક પ્રીતિ વિશે જાણીને તો આપણને આનંદ સાથે નવાઈ પણ થશે. સમયનું મૂલ્ય તેઓ સમજ્યા હતા અને એટલે જ એમનો ફુરસદનો સમય વાંચવામાં જ વ્યક્તિ
અનુકૂળતા થાય કે તરત જ તેઓ પુસ્તકની દુકાને પહોંચી જતા આશરે 2000 કેટલા દુર્લભ ગ્રંથોનો એમણે સંગ્રહ કર્યો હતો. પેટની ખૂબ વેઠીને ભૂખ વેઠીને વ્યક્તિ મહાન કાયદાશાસ્ત્રી ન બને તો જવાય. બાબા સાહેબ તો એવા પુસ્તક પ્રેમી દુર્લભ પુસ્તક મેળવવા વહેલી સવારે. વેરી ગુડ બેટા. જો એ પોતે છે ઈ આર્થિક રીતે સાવ નબળી પરિસ્થિતિના હોય છે, છતાં પણ તેઓ છે ઈ પૈસા બચાવી અને આવી રીતે સંદર્ભ ગ્રંથો એટલે કે વધારાના પુસ્તકોની ખરીદી કરતા હતા. એ કરતા કરતા તેઓ એમએ ની ડિગ્રી પ્રાપ્ત કરે છે, એટલે માસ્ટર ઓફ આર્ટ્સ, પીએચડી એટલે ડોક્ટર એક્ટ ની પદવી અને ડીલીટ એટલે કાયદા અને અર્થશાસ્ત્ર સુધીનો પદવી તેઓ પ્રાપ્ત કરે છે. એ બધું અભ્યાસ છે તે લંડન જઈને કરે છે, ભારતમાં નહીં, પરંતુ એ સમયે છે એ બહુ આપણે ત્યાં યુનિવર્સિટીઓ ને એવું ઓછું હતું, એટલે લંડન જઈને તેનો અભ્યાસ કરે છે. આ ડોક્ટર આંબેડકર ની પુસ્તક પ્રીતિ એટલે કે પોતે છે એ ખૂબ પુસ્તક પ્રિય હતા. કેવી રીતે? તો કે એ બાકીના બધો જ સમય વાંચનમાં જ કાઢતા હતા, ક્યારેય ફ્રી ન બેસતા, અને એટલા માટે એમનો બધો જ સમય છે એ પુસ્તકમાં તેઓ પસાર કરતા. જેવો સમય મળે અને તરત જ તેઓ પુસ્તકોની દુકાને જઈ પુસ્તકો ખરીદતા. એની પાસે 2000 જેટલા પુસ્તકો હોય છે, અને આ પુસ્તકો એને કેવી રીતે પ્રાપ્ત કરેલા હોય? તો કે જમવાનું ઓછું જમીને અથવા તો રિક્ષાના બસના ભાડાના પૈસા બચાવી બચાવી અને પુસ્તકો તેઓ ખરીદતા અને રાખતા. આવા વ્યક્તિ છે એ મહાન કાયદાશાસ્ત્રી ન બને તો નવાય જ કહેવાય ને. એટલા માટે છે એ પહેલે શું કરતા, તો કે લંડનમાં પોતે જ્યાં ભણતા ત્યાં વહેલી સવારે ઉઠી અને ચાલી અને પુસ્તકાલય એટલે કે લાઇબ્રેરીએ જતા અને ત્યાં બેસી અને આખો દિવસ એ પુસ્તકો વાંચ્યા કરતા. ચલો આગળનું વાંચીએ. ચશ્મા વાળા અબ્દુલ રહેમાન. હા મિસ, બાકીના મારે બંધ રાખજો બેટા. ના બને તો, ના બને તો જ નવાય તો ડોક્ટર બાબા સાહેબ તો એવા પુસ્તક પ્રેમી કે બાકી બધાનું વાંચો બેટા. ચલો બને તો જ નવાય લાગે ડોક્ટર બાબા સાહેબ તો એવા પુસ્તક પ્રેમી કે દુર્લભ દુર્લભ પુસ્તક મેળવવા વહેલી સવારે માઈલો લગી ચાલીને વાંચનાલયમાં બેસીને વાંચ્યા કરે, એટલે પુસ્તક ની લાઇબ્રેરી હોય ને ત્યાં વાંચવા માટેની જે ટેબલ હોય ને ત્યાં બેસીને વાંચ્યા કરે એમ. વાંચનાલય જાય મોડે સુધી વાંચનાલયમાં બેસીને વાંચવા કરે, ત્યાંથી પાછા આવીને પાછું વાંચવાનું છે અને નવાઈ ભરી વાત સંતસો વેઠીને આટલું ઊંચા દરજાનું શિક્ષણ મેળવ્યા પછી ડોક્ટર ભીમરાવને નોકરી તો મળી, પરંતુ એ વખતના આપણા સામાજિક અસ્પૃશ્યતાનો પણ કડવો અનુભવ થયો તે એટલે સુધી કે એમની જ
ઓફિસ નો પાટ પાટા પટ્ટા પટ્ટા વાળો પટ્ટા વાળો પણ એમની સાથે ગેરવર્તાવ કરતો હતો. ડોક્ટર આબે ડોક્ટર ને થયું કે પોતે ઘણી ઘણી ને સારી જગ્યાએ નોકરી કરે છે, છતાં જો આ આ રીતે તો વાત જ સી કરવી. વેરી ગુડ બેટા, શું વાત કરે છે જો કે બાબા સાહેબ આંબેડકર છે એ પોતે સારી ડિગ્રી પ્રાપ્ત કરે છે, તેઓ વહેલી સવારે ઉઠી અને વાંચનાલય એટલે કે પુસ્તકાલય જાય છે લાઇબ્રેરી અને મોડે સુધી બેસી અને વાંચ્યા કરે છે, વળી પાછા આવીને ઘરે પણ વાંચે છે, આવી સરસ રીતે વાંચન કાર્ય કરે છે. ખૂબ સંઘર્ષો એટલે કે મુશ્કેલીઓ વેઠી અને આટલો ઊંચા દરજ્જાનો આટલી મોટી ડિગ્રી તેઓ પ્રાપ્ત કરે છે અને એટલા માટે તેને નોકરી મળે છે. એ વખતે આપણા સમાજમાં સામાજિક દૂષણ હતો કે ઉચ્ચ નીચના ભેદભાવ હતા, અમુક જ્ઞાતિના લોકોને ઉચ્ચ માનવામાં આવતા, અમુકને નીચા, લોકો એની સાથે બોલે એની સાથે વ્યવહાર ન કરે એવું બધું હતું. તો એને એ જોઈને ખૂબ દુઃખ થાય છે, એ વિચારે છે કે મારે તો એને દૂર કરવું જ છે, એટલા માટે છે એ પોતે એનો નિર્ધાર કરે છે. અને ત્યાં સુધી તો કે પોતે જે ઓફિસમાં નોકરી કરતા હોય છે ત્યાં એનો પટ્ટાવાળો એટલે કે ત્યાં જે કામ કરતો માણસ હોય એ પોતે પણ એની સાથે દુર્વ્યવહાર કરતો, એટલા માટે છે એને એમ થાય છે કે જો હું આટલી સારી નોકરી પર બેઠો હોય અને આ સામાન્ય માણસ જો મારી સાથે આવું કરે તો જે નાના સામાન્ય લોકો છે એનું તો શું થતું હશે. એને દૂર કરવા માટે છે એ નિર્ધાર કરે છે, બરોબર છે. અને આગળ છે એ પોતે લડત ચલાવે છે. આગળનો વાંચ છે, કોની વારી નથી આવી છે, એવું કોઈ જેની વારી વાંચવામાં ન આવી હોય, નામ બોલો બેટા. કુરેશી અમાર. કુરેશી અમાર, ચાલો બેટા વાંચો. મારી વારી નથી આવી. હા બેટા, આપણે લેટ જોઈન્ટ થયા છે એટલે ઓકે. અને 63 મિસ 63. ઓકે હાસમાની અબ્દુલ્લા. ઓકે બેટા ચાલો, કુરેશી અમાર પેલા વાંચી જાઓ ઝડપથી. કુરેશી અમાર વાંચો. હામિસ, સમાજની કેટલીક જ્ઞાતિઓની જેમ જેમ જ સ્ત્રીઓની સ્થિતિ પણ દયનીય હતી. ડોક્ટર બાબા સાહેબનું અધ્ય આ જોઈને પીગળી જતું. સ્ત્રીઓ માટે સમાજના કાયદા કેટલા તો નિર્મમ અને આપ ખુદ હતા કે ન પૂછો વાત. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે સ્ત્રીઓને પણ શિક્ષણ પ્રત્યે અભિમુખ કરી બાળ લગ્નનો વિરોધ કર્યો. વિવાહનું સમર્થન કર્યું. સ્ત્રીને પણ એનો વાર સાહક મળવો જ જોઈએ એવો આગ્રહ સેવાનાર પણ અલબત્ત બાબા સાહેબ હું એક સૂત્ર
ગાંઠે બાંધવા જોઈએ. શિક્ષિત બનો, સંગઠિત બનો, સલામ બનો, સાચી સહાય છે. શિક્ષિત બનો, સંગઠિત બનો, સ્વાવલંબન બનો, સાચી સહાય છે. તેઓ સ્ત્રીને સમાજનું આભૂષણ લખાવતા સ્વતંત્ર ભારતમાં કાયદા પ્રધાન બનેલા બાબા સાહેબે ભારતીય સંવિધાનમાં પણ લિંગભેદ નષ્ટ કરી નારી ગૌરવ પ્રદ સ્થાન અપાવ્યું, બરાબર છે, અને સ્ત્રીઓને શિક્ષણ મેળવવાનો હક આપ્યો. ઓકે બેટા, જો સમાજમાં ઘણી બધી માયક બન બધાનો હવે નાતીઓની જેમ સ્ત્રીઓની સ્થિતિ એટલે લેડીઝ છે એની સ્થિતિ પણ દયનીય હતી. આ જોઈ અને બાબા સાહેબ આંબેડકરને ખૂબ દુઃખ થતું. એ સમયે છે એ સ્ત્રીઓને પુરુષ સમવડી ન માનવામાં આવતી, એને બસ ઘરનું કામ કરવાનું, ભણવા નહીં દેવાનું એવું બધું હતું. તો આ બાબા સાહેબ આંબેડકર છે એને પણ એ બધી રિવાજો છે એને પણ દૂર કરે છે. એ સમયમાં બાળ લગ્ન થતા, દીકરી નાની હોય હજી એને સમજ ન હોય ત્યાં તેને લગ્ન કરાવી દેવામાં આવતા, તો એને પણ દૂર કરે છે. વિધવા વિવાહ એટલે કે કોઈ સ્ત્રી છે એનો પતિ મૃત્યુ પામે તો એને બીજા લગ્ન ન કરાવવા દેવામાં આવતા, તો એનો પણ તેને છે એ હક અપાવ્યો. આ ઉપરાંત તો કે માતા પિતાની મિલકત હોય એમાં સ્ત્રીનો પણ એટલો જ હક હોય જેટલો દીકરાનો હોય એટલો હક દીકરીનો હોય, એ માટે પણ તેમણે ખૂબ સરસ મજાના કાયદા ઘડી અને એને પણ તેને સમર્થન આપ્યું. તેમણે સરસ મજાનું સૂત્ર આપ્યું છે કે શિક્ષિત બનો, સંગઠિત બનો અને સ્વાલંબન જ સાચી સહાય છે. એટલે કે આપણે બધાએ શિક્ષિત એટલે કે ભણવું જોઈએ, સંગઠિત એટલે કે એક થઈને રહેવું જોઈએ અને સ્વાલંબન એટલે પોતાની જાત પર ઉભા થતા રહેવું જોઈએ, એટલે કે જાતે પોતાનું કાર્ય કરવું જોઈએ. તેઓ સ્ત્રીઓને સમાજનું આભૂષણ માનતા, ઘરેણું માનતા, કે સ્ત્રી છે તો આ સમાજ છે એ ખૂબ જ સરસ મજાનો દેખાય આવે છે. કેવી રીતે? તો કે સ્ત્રી છે એ જ એક ઘરને સાચવે છે, એના બાળકોને, એના પરિવારને એ સાચવે છે, એટલે એને આભૂષણ માને છે. સ્વતંત્ર ભારતમાં એટલે કે ભારત છે એ સ્વતંત્ર થાય છે ત્યારે કાયદા પ્રધાન બનેલા બાબા સાહેબે પોતે લિંગભેદ નષ્ટ કર્યો, એટલે કે સ્ત્રી અને પુરુષ છે એ સમવડી છે એવું તેઓ છે એ દર્શાવે છે, અને સ્ત્રીઓને છે એ ખૂબ સરસ મજાનું સ્થાન આપે છે. બરાબર છે, અહીંયાથી આગળ આપણે આગળ વાંચીશું નેક્સ્ટ પીરિયડમાં આવતીકાલે. બરાબર છે, તમારે આખો એકમ છે એને હું ગ્રુપમાં મૂકીશ એટલે તમારે વાંચવાનો છે. આવતીકાલે એમાંથી થોડાક પ્રશ્નો પૂછીશ તો તમને આવડવા જોઈએ, જેમ કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નું મૂળ નામ શું છે, એના પિતાનું નામ શું છે, એમનો જન્મ ક્યાં થયો હતો, એમણે કઈ કઈ પદવીઓ પ્રાપ્ત કરી હતી, આ બધું તમારે યાદ રાખવાનું છે. એને માટે તમારે એકમને વાંચન કાર્ય કરવાનું છે. બરાબર છે, આવતીકાલે હું બધાને પૂછીશ. મિસ કાલ તો પરિણામ છે ને? હા બેટા, તો હવે નેક્સ્ટ પીરિયડમાં, બરાબર ને, નેક્સ્ટ ટાઈમ આપણે મળીએ ત્યારે. મિસ કાલ રજા છે? ઓકે બેટા, હા, ગ્રુપમાં મૂકશે સૂચના. હા બેટા, ઓકે, ચલો બાય બાય. તમારે વાંચીને રાખવાનું છે, હું ગમે ત્યારે પૂછીશ. ઓકે, બાય બાય. બાય બાય.